नमस्कार, श्री कड़वी भाई यूट्यूब चैनल में आप सबनों हार्दिक स्वागत है। हूँ विजय नंदासणा, श्री कड़वी भाई वीराणी कन्या विद्यालय राजकोट, धोरण 10, विषय सामाजिक विज्ञान, पाठ नंबर 4, भारत नो साहित्यिक वारसो। आ लेसन आप आज शुरुआत करीशुं। भारतनी प्राचीन विद्यापीठ, जो बात करिए नालंदा बिहारना पटना जिलाना बड़गांव नामना गाम पासे प्राचीन नालंदा विद्यापीठ आवेली छे। भारतीय संस्कृति में बौद्ध अने जैन परंपरा में नालंदानुं महत्व घणुं ज छे। आ प्राचीन विद्यापीठ में महावीर स्वामीए 14 चातुर्मास कर्या होवाथी आ स्थल जैन तीर्थ पण बन्युं हतुं। 5मी सदीमां कुमारगुप्ते अहीं एक विहार बंधाव्या, त्यार पछी नालंदानी प्रसिद्धिमां घणो ज वधारो थयो हतो। ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ ભંડારો છે, તો એ નાલંદા વિશ્વવિદ્યાલય ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું। દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા, મહાન મુસાફર યુવાન સ્વાંગ પણ અહીં આવે। આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે, આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા દેશની ભવ્ય સંસ્કૃતિની એક ચાંકી થઈ શકે છે। ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ નાલંદા વિદ્યાપીઠ। નાલંદામાંથી ભણેલું જે બહાર નીકળે વિદ્યાર્થી એ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો। ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું। એ સમયે ભારતમાં જો વાત કરીએ નાલંદાની, તો વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય એવા ગ્રંથાલયોની વાત કરી એમાં સમાવેશ જો કોઈનો થતો તો નાલંદા વિદ્યાપીઠનું એ સમયનું જે ગ્રંથાલય હતું એની વાત થતી હતી। નાલંદા વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા। આમાંનો માત્ર યુવાન સ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની જાતથી નકલ કરીને ગ્રંથો લઈ ગયો હતો ચીન। 7મી સદીમાં યુવાન સ્વાંગે મુલાકાત લીધી હતી મહાવિદ્યાલયમાં। 7 મોટા ખંડો હતા, વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા, વિદ્યાર્થીઓને રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા, વિદ્યાપીઠને નિર્વા માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા, ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા, અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગજ તરીકે ઓળખાતો હતો। ઈસુની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી। બીજી વિદ્યાપીઠ એટલે કે તક્ષશિલાની વાત કરીએ, વર્તમાન સમયમાં એ પાકિસ્તાનમાં આવેલ છે। રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી, તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું। આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું, અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા, ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા। દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ વિદ્યાપીઠનું નામ પડ્યું હોવાનું મનાય છે। 7મા સૈકામાં એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું। અહીં એવું હતું કે વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એમાં જ એનું શિક્ષણ એને મળતું અથવા એને શિક્ષણ આપવામાં આવતું। શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીને ભણાવી શકતા, છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા। વારાણસી, રાજગુરુ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા। વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા। કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ કૌટિલ્યએ પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે। તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું, સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા। અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું। ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીં શિક્ષણ લીધું હતું। 5મી સદીની શરૂઆતમાં અહીં
ચીનના ફાયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. ત્રીજી વારાણસી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. તેના રાજા અજાતશત્રુ. ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદ વ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી સ્થળની જ પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞે તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યજીએ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓએ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યું. ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠ. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો શિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી પણ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અહીં આવતા હતા. ચીની પ્રવાસીએ નોંધ્યું છે એ સમયમાં આવેલો ઇતસિંહ કે વલ્લભી એ સમય પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદાની સાથે સ્પર્ધા કરતી હતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. ઈસવીસન 480થી લઈને 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં એ લોકો આ સંસ્થાને મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા ત્યારે વિદ્યાપીઠ બંધ પડ્યું. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવતું. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય એટલે બીજા પંડિતો સાથે એને પાંડિત્ય સિદ્ધ કરવું પડે એ દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. આ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. તેમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાનું શિક્ષણ અપાતું. આ બધી જ વિદ્યાપીઠમાં નિભાવ એટલે કે એનું ચલાવવા માટેનો ખર્ચ માટે એમ રાજાઓને શ્રેષ્ઠીઓ આપેલા દાનમાંથી થતો તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. ભારતીય કલાઓ, વિદ્યા અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત એ સમયની વિખ્યાત યુનિવર્સિટીઓ હતી. કડવીભાઈ યુટ્યુબ ચેનલ વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આપણે વિડીયો અંત સુધી જોયો બદલ આભાર. થેન્ક યુ.